વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાના આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ ચેપ્ટર નંબર 5 ના. તો એમાં જ આગળ વધીએ. મસ્ત મજાનું એક્ઝામ્પલ નંબર 11 મેં તમને અહીંયા બોર્ડ પર દેખાડ્યું છે. એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો. બરોબર છે, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થોડોક પદાર્થ નાખી દીધો છે અને હવે પ્રક્રિયા મિશ્રણ જે હતું એમને રાખ્યું છે. બરોબર, નવું એની અંદર જે એડ કરવાનું હતું એ એડ કરતા શું થઈ ગયું છે, ભૂલી ગયો છે. ઓકે, પરંતુ તેણે તેણીએ ફ્લાસ્કને જ્યોત પર મૂક્યો. થોડા સમય બાદ તેને તેના ભૂલનું જ્ઞાન લાગ્યું. એટલે થોડોક સમય ગયો ને પછી એને યાદ આવ્યું, ઓહો હું તો આખું મિશ્રણ કરતા ભૂલી ગયો છું. અને પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન એને માપી લીધું. તો તાપમાન કેટલું થઈ ગયું, 477 ડિગ્રી. પહેલાં કેટલું હતું, 27 ડિગ્રી સેલ્સિયસ હતું, મતલબ કે રૂમ ટેમ્પરેચર હતું. પછી જ્યારે એને તાપમાન માપ્યું ત્યારે 477 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એને જણાયું. હવાનો કેટલો ભાગ અથવા તો અંશ તેમાંથી બહાર નીકળી ગયો હશે, હવાનો કેટલો ભાગ એમાંથી બહાર નીકળી ગયો હશે એ આપણે જોવાનું છે. એને હવા સાથે રિએક્શન કરાવવાની હતી, મિશ્રણ ભૂલી ગયો ઉમેરતા. વિદ્યાર્થી કે વિદ્યાર્થીની જે હોય તે થોડાક સમય પછી એને ખબર પડી ત્યાં તાપમાન 477 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. હવે કેટલો ભાગ બહાર નીકળી ગયો એ જોવાનું હતું. ઓકે, તો શરૂઆતની કન્ડિશન જોઈએ. તો શરૂઆતની કન્ડિશનમાં શું થશે, પીવી બરાબર N1RT, કારણ કે બાકીનું બધું એમનું જ છે. જો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, વાયુચાંક આર એમ છે, દબાણ અને કદ એ બંનેનું બંને બધું જ કેવું હશે, કમ્પ્લીટલી જેમ છે તેમનું જ હશે. બરાબર, તો હવે તાપમાન જોઈ લો, પીવી બરાબર N1RT. તાપમાન કેટલું છે આ વખતે, 300 કેલ્વિન, કારણ કે T1 બરાબર 27 વત્તા 273 બરાબર 300 કેલ્વિન થશે અને T2 બરાબર કેટલું થશે, 477. રેડી છે, 477 પ્લસ 273, એટલે એડ કરી દો. જો એ 3 એડ કરશો એટલે કેટલું થઈ જશે, 77 પ્લસ 3 એટલે 80. 80 ને પછી 270 ની અંદર એડ કરવાનું છે એટલે ટોટલ તમારું તાપમાન થઈ જશે 750. 750 કેલ્વિન. ક્લિયર છે, આ કન્ડિશન નંબર 1 છે. કે જ્યારે તમારું, અહીંયા એક કહી દઉં છું, જ્યારે તમારું ફ્લાસ્ક છે એને ગરમ કરવા જસ્ટ મૂક્યો છે. હવે પરિસ્થિતિ બીજી છે, તો શું થઈ, પીવી ઇઝ ઇક્વલ ટુ N2RT થશે. એમાં RT ની જગ્યા આ વખતે કેટલું મૂકી દઈશ, 750. ઓકે, આને કહી દઉં છું સમીકરણ નંબર 2. ક્લિયર થઈ છે કે મેટર. આ કઈ કન્ડિશનની વાત છે, તો કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માટે અને આ જે વાત થઈ છે એ 477 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માટે. હવે શું કરીશ, સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગી નાખું છું. શું કરવાનું છે, સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા, સમીકરણ 1 ને 2 વડે ભાગતા. ઓકે, તો જોઈ લે શું બનશે, પીવી ઇઝ ઇક્વલ ટુ N1RT ની જગ્યાએ કેટલું લખી નાખું છું, 300, અને છેદમાં આવશે પીવી N2R 750. ઓકે, ચલો હવે શું થઈ જાય, બંને તરફ પીવી પીવી ઉડી જશે એટલે એક જવાબ આવી જશે. અહીંયા અહીંયા આર આર ઉડી જશે એટલે શું થાય, આ N2 750, N2 ને પહેલી તરફ લઈ લો ખાલી, એટલે N2 બરાબર શું થઈ જાય, N1 300 ના છેદમાં 750. યસ કે નો, તો જો મલ્ટીપ્લિકેશન કરશો અને એનું ડિવાઈડેશન કરશો એટલે N1 અહીંયા થઈ જશે 0.4. તો એનો મતલબ શું થાય, N2 બરાબર 0.4 N1. બરાબર છે, હવે એનો મતલબ કે ભાઈ પહેલા જ્યારે તમારું N1 જેટલા મોલ હતા એના શું થઈ ગયા, 0.4 એટલા મોલ વધ્યા છે, 0.6 મોલ શું થઈ ગયા છે, જતા રહ્યા છે. તો આ વધેલા મોલ છે, આ શું છે, N2 બરાબર વધેલા વાયુના વધેલા મોલ, એવું લખી નાખું છું, વાયુના વધેલા મોલ. તો આપણે એ શોધવાનું છે કે જતા કેટલા રહ્યા છે. બરાબર છે, તો જતા કેટલા રહ્યા છે, કેટલા ટકા જતા રહ્યા છે, 60%. ટકામાં શોધીએ, તમારા પુસ્તકની પાછળ જે જવાબ આપેલા છે એમાં જવાબ ટકામાં આપેલો છે.
તો હું એમ કહું છું કે ભાઈ એને ટકામાં આપણે કન્વર્ટ કરવું હોય ટોટલ સમજો કે શરૂઆતમાં કુલ મોલ કેટલા હશે તો કે શરૂઆતમાં જે એક હશે મોલ અંશ કીધું છે ને તો એક અંશ હશે મોલ અંશ એક હશે એમાંથી 0.4 જતા રહે કદાચ એક મોલ અંશ હોય એમાંથી 0.4 જતા રહે જતા રહેલા દૂર થયેલા મોલ દૂર થયેલ અંશ અંશ શોધવાનો છે ને એટલે ગુણ્યા 100 કરી નાખો બરોબર છે તો દૂર થયેલ અંશ બરાબર શું થઈ જશે 1 માઇનસ 0.4 એને ગુણ્યા કેટલા કરી નાખું 100 એટલે સીધા ટકા મળી જાય મને 1 માઇનસ 0.4 ગુણ્યા 100 તો કેટલા વધશે 60%. 60% જે તમારા વાયુ છે એ કેવો થઈ ગયો છે દૂર થઈ ગયો છે ફટાફટ એનો સ્ક્રીનશોટ લ્યો આગળ વધીએ છીએ બેટા ઓકે ત્યાર પછી 12મો ક્વેશ્ચન જોઈએ 3.32 બાર દબાણે 3.32 બાર દબાણે હવે આટલો દબાણ કર્યો તો કોઈ વાયુ છે તમારી પાસે બરાબર શું થાય છે એનું તો કે 5 ડેસીમીટર ઘન કદ ધરાવતા 5 ડેસીમીટર ઘન મતલબ શું થઈ ગયું લીટર કદ ધરાવતા 3.32 બાર દબાણે 5 ડેસીમીટર ઘન કદ ધરાવતા 4 મોલ વાયુનું તાપમાન ગણો ધરાવતા 4 મોલ વાયુનું તાપમાન ગણો ઓકે હવે તમે જોશો ને તો આને બધે અપવાદ મૂકી દઉં છું P બરાબર શું મળે છે આપણને 3.32 બાર ઓકે D બરાબર કદ V V બરાબર શું મળે છે 5 લીટર યસિયાનો ઓકે મોલ n બરાબર કેટલા મળે છે 4 મોલ r બરાબર આપણને ખબર છે 0 અથવા તો 8.314 બાર માં છે એટલે માટે 8.314 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત બાર અથવા તો બાલી મોકે આખું લખી નાખું બાલી મોકે બાલી મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ બરાબર તો હવે શોધવાનું શું કીધું છે t બરાબર કેટલું થશે બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું pv બરાબર nr t બહુ સિમ્પલ સૂત્ર થઈ ગયું t ને સૂત્ર ન કરતા બનાવો t બરાબર શું થઈ જાય pv ના છેદમાં nr કિંમત મૂકી દો p ની કિંમત કેટલી છે 3.32 v ની કિંમત કેટલી છે 5 n ની કિંમત કેટલી છે 4 અને r ની કિંમત છે 8.314 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત ક્લિયર છે ચલો એટલી મસ્ત મજાની વાત થઈ ગઈ હવે એની અંદર કિંમત મૂકશો બધાનું મલ્ટીપલ મલ્ટીપ્લિકેશન અને ડિવાઇડેશન કરશો એટલે t બરાબર થઈ જશે 50 કેલ્વિન ચલો ક્લિયર આગળનો દાખલો જોઈએ છે દાખલો એવો છે 13મો દાખલો નંબર 13 છે શું કહે છે દાખલો નંબર 13 તો કે ભાઈ દાખલો નંબર 13 તમને જણાવે છે કે 1.4 ગ્રામ ડાઇ નાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો 1.4 ગ્રામ ડાઇ નાઇટ્રોજન માં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો ગણો 1.4 ગ્રામ ડાઇ નાઇટ્રોજન માં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો બહુ સિમ્પલ છે પણ આ સિમ્પલ છે ને એ થોડુંક કોમ્પ્લિકેટેડ બની ગયેલું છે બાકી તો સિમ્પલ જ છે n બરાબર 14 u આવું તમારે ચોપડીમાં રકમમાં આપેલું છે n બરાબર 14 u હવે શું કરવું પડે ડાઈ નાઇટ્રોજનમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી પડે હવે પહેલા તો મારે શું કરવું મને ખબર છે એક નાઇટ્રોજન હોય તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય 7 હોય ડાઈ નાઇટ્રોજન છે તો 14 હોય પણ એક ડાઈ નાઇટ્રોજન એક n2 ની અંદર અહીંયા તો 4.9 ગ્રામ છે તો 4.9 ગ્રામને પહેલાં મોલમાં ફેરવવું પડે બરાબર છે તો નાઇટ્રોજન 28 ગ્રામ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત 28 ગ્રામ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો 1.4 ગ્રામ બરાબર કેટલા આખી મેટર ક્લિયર થઈ બેટા તો પહેલાં મારે શું કરવું પડશે તો કે આના મોલ શોધી નાખો બરાબર છે તો 28 ગ્રામ બરાબર 1 મોલ થાય 1 મોલ બરાબર આ રીતે ઘટના બને છે આ રીતે તમે લખી શકો 28 ગ્રામ એટલે 1 મોલ એવું પણ તમે સીધું દર્શાવી શકો છો કોઈ પ્રશ્ન નથી કોઈ પ્રોબ્લેમ નથી બરોબર છે એટલે સીધા તમને સંખ્યા મળી જાય એનોની કઈ રીતે મળશે જો 1.4 તો તમે મોલ પણ શોધી શકો કોઈ પ્રશ્ન નથી વજનના છેદમાં અણુભાર કરના હોય સીધા મોલ મળે હું સીધું સ્ટેપ મૂકું છું તો શું થશે 1.4 એને ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ના છેદમાં 28
ક્લિયર થઈ છે. આ મને સીધું શું મળવાનું છે, તો કે મને મળવાની છે સીધા તમારા n2 અણુની સંખ્યા. સીધું શું મળવાની છે, n2 અણુની સંખ્યા. એટલે સંખ્યા મળશે 3.011 × 10²² કર. એટલે સંખ્યા મળશે 3.011 × 10²² n2 અણુ. અહીંયા એટલા n2 અણુ છે, એક મોલ એટલા ગ્રામ હોય એટલે એટલા અણુ, તો એટલા ગ્રામ કેટલા અણુ, તો 3.011 × 10²² અણુ થાય. હવે મને ખબર છે કે ભાઈ એક n2 હોય, જો એક n2 બરાબર કેટલા ઇલેક્ટ્રોન થાય, 14 ઇલેક્ટ્રોન. એક n2 બરાબર 14 ઇલેક્ટ્રોન, તો 3.011 × 10²³ n2 બરાબર કેટલા ઇલેક્ટ્રોન. સીધી જ વાત છે. આ આ ચેપ્ટર નંબર 1 નો ક્વેશ્ચન કહી શકાય. કોનો ક્વેશ્ચન કહી શકાય, ચેપ્ટર નંબર. ફરી વખત આપણે આનું શું કરી શકીએ, તો કે 3.011 × 10²³ એને ગુણ્યા 14, લ્યો સીધો જવાબ આવી જાય. કરો જોઈ, 3.011 × 10²³ એને ગુણ્યા 14 એટલે જવાબ આવશે 4.21 × 10²³. શું જવાબ આવે છે, 4.21 × 10²³ ઇલેક્ટ્રોન. એટલા ઇલેક્ટ્રોન હશે કોની અંદર, 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુમાં એટલા ઇલેક્ટ્રોન હશે. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો, ઘૂસી નાખીએ આગળ વધીએ દાખલા નંબર 14 પર. ઘૂસું, ઓકે ચાલો. તો દાખલા નંબર 14 ની વાત કરવાની છે. 14 મો દાખલો પણ એટલો જ સરળ છે, આવું તો એમસીક્યુ માં પૂછવાની સંભાવના બહુ ઓછી હોય, એટલા એકદમ લિબરેટ દાખલા છે, એટલા સહેલા સહેલા દાખલા. તો નસીબ વાળા હોય તો જ પૂછાય, બહુ સારા કર્મ કર્યા હોય, સારા નસીબદાર હો તો આવો દાખલો પૂછાય, નહીતર એટલા સહેલા દાખલા ક્યારે પૂછાય નહીં. એક સેકન્ડમાં ઘઉંના 10²³ દાણા જો વહેંચવામાં આવે, દાખલા નંબર 14, એક સેકન્ડમાં ઘઉંના 10²³ દાણાઓ વેચવામાં આવે. કેટલી સેકન્ડમાં વેચે છે ભાઈ, એક સેકન્ડ ની અંદર ઘઉંના 10²³ દાણાઓ જો વેચવામાં આવે, તો એક એવો ગેડરો આંગ જેટલા દાણા વેચતા, તો કેટલો સમય લાગે, વર્ષમાં શોધવાનો છે. કેટલો સમય લાગે વર્ષમાં તમારે શોધવાનો છે. ઓકે, તો પહેલા તો જોઈ લઈએ કે ભાઈ 10²³ દાણાઓ વેચવા માટે કેટલા સેકન્ડ સમય લાગે છે. એક સેકન્ડનો સમય લાગે, તો પહેલા હું સેકન્ડ શોધી નાખું. એ સેકન્ડના પછી શું કરી નાખીશ, વર્ષમાં કન્વર્ટ કરી નાખીશ, તો કે એક સેકન્ડ અથવા તો 10²³ દાણા બરાબર એક સેકન્ડ, બરાબર છે, તો 6.022 × 10²³ દાણાઓ થાય બરાબર કેટલો સમય લાગશે, સેકન્ડમાં ગણવાનો છે. ઓકે, 6.022 × 10²³ છેદમાં 10², 10²³ ઉપર જશે એટલે અહીંયા શું વધશે, 6.022 × 10²³ સેકન્ડ લાગશે. ઓકે, આ સેકન્ડને મારે વર્ષમાં કન્વર્ટ કરવાનું છે, તો વર્ષની અંદર કન્વર્ટ કરવા માટે મારે શું કરવું પડે, તો કે ભાઈ એક વર્ષમાં કેટલી સેકન્ડ હોય, તો એટલી સેકન્ડ બરાબર એક વર્ષ થાય, તો એટલી સેકન્ડ બરાબર કેટલી વર્ષ થાય એવું કહી શકું. તો ધ્યાન આપજો, એક વર્ષ બરાબર કેટલી સેકન્ડ થાય, તો કે 365 દિવસ બરાબર છે, એની અંદર 24 કલાક, એની અંદર 60 મિનિટ અને એની અંદર 60 સેકન્ડ, એટલી સેકન્ડ થાય. 365 × 24 × 60 × 60 એક વર્ષની અંદર 80 સેકન્ડ હોય બરાબર છે, અથવા તો 80 સેકન્ડ બરાબર એક વર્ષ, બરાબર આપણે એ રીતે લખીએ, એટલા સેકન્ડ બરાબર એક વર્ષ, તો 6.022 × 10²³ સેકન્ડ બરાબર કેટલા વર્ષ થાય, કારણ કે વર્ષ શોધવાના છે.
તો શું કરીશ, ફરી વખત ક્રોસ ગુણાકાર કરી નાખીશ, 6.0 22 ગુણ્યા 10 ની 13 ઘાત છેદમાં 365 એને ગુણ્યા 24 એને ગુણ્યા 60 એને ગુણ્યા 60 ભાગાકાર કરશો બધાનો, બરોબર છે, બધાનો તમે ભાગાકાર કરશો એટલે તમને મળશે 10 ની 6 ઘાત 1.90, તો 909 કરી નાખો, ગુણ્યા 10 ની 6 ઘાત વર્ષ, એટલા વર્ષનો સમય તમને લાગશે. આ છે દાખલો નંબર 14, સ્ક્રીનશોટ લ્યો, આગળ વધીએ દાખલો નંબર 15 પર જઈએ બેટા, ભૂસું છું. ચાલો તો હવે વાત કરવાની છે દાખલા નંબર 15 ની. શું કહે છે આપણો દાખલા નંબર 15? બહુ સીધા સીધા ક્વેશ્ચન છે બેટા, કોઈ જાજી લપચપ છે નહીં આમાંથી. ખાસ તો જે ક્વેશ્ચન પૂછાય છે એ તમારા બોલ્ટઝમેન વક્રવાળી જે મેથડ છે એમાંથી ખાસ કરીને હોય છે. આદર્શવાયુ સમીકરણ એટલે કે વાન્ડરવાલ્સ ઇક્વેશન જે છે એમાંથી હોય છે, આદર્શવાયુ સમીકરણમાંથી હોય છે, વાસ્તવિક વાયુ સમીકરણ, આદર્શવાયુ સમીકરણ, બરોબર છે. પછી જે તમારી અલગ અલગ સ્પીડ જે કીધી બોલ્ટઝમેન મેક્સવેલ વક્ર પરથી જે આપણે અલગ અલગ સ્પીડ જોઈ હતી, એવરેજ, બરોબર છે, પછી આરએમએસ અને શું કીધું હતું આપણે, એમપી. તો આ જે અલગ અલગ સ્પીડ જોઈ હતી એ સ્પીડ રિલેટેડ ક્વેશ્ચન મોસ્ટલી વધારે તમને જોવા મળે છે. શું કહે છે ક્વેશ્ચન નંબર 5, 8 ગ્રામ ડાય ઓક્સિજન અને 4 ગ્રામ ડાય નાઇટ્રોજન. ક્વેશ્ચન નંબર 15, 8 ગ્રામ ઓટુ, ડાય ઓક્સિજન એટલે ઓટુ લખી શકું ભાઈ, 8 ગ્રામ ઓટુ અને 4 ગ્રામ H2, સોરી 4 ગ્રામ H2 આવશે, 4 ગ્રામ H2 ના મિશ્રણનું ગ્રામ ઓટુ લેવાનું છે અને 4 ગ્રામ H2 ના મિશ્રણનું 1 ડેસીમીટર ઘનવાળા પાત્રમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કુલ દબાણ ગણો. 1 ડેસીમીટર ઘન, ડેસીમીટર ઘન એટલે શું કહેવાય, લીટર, બરોબર છે. 1 ડેસીમીટર ઘન કદ ધરાવતા પાત્રમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દબાણ ગણો. શું ગણવાનું છે બેટા? દબાણની કેલ્ક્યુલેશન આપણે કરવાની છે. તમને હાઇડ્રોજન અને ઓક્સિજનના ઓલરેડી આપી દીધેલા છે, એચ બરાબર 1 અને ઓ બરાબર 16 યુ. આ એક ઓક્સિજન પરમાણુનું દળ છે, આપણે એક મોલ લેશું એટલે શું થઈ જાય, 16 ગ્રામ, એક મોલ લેશું એટલે શું થઈ જાય, 1 ગ્રામ. હવે અહીંયા તો ઓટુ ને H2 છે, તેને બીને 2 કરશું એટલે 32 ગ્રામ ઓટુ હશે એક મોલ માટે, અને એક મોલ માટે 4 ગ્રામ, સોરી એક મોલ માટે 2 ગ્રામ H2 હશે. એક મોલ H2 બરાબર 2 ગ્રામ, એક મોલ ઓટુ બરાબર 32 ગ્રામ તમને જોવા મળશે. વેલ, હવે અહીંયા જ્યારે તમારું છે દબાણ શોધવાનું છે તો કુલ દબાણ થશે બંને પાત્રનું મિક્સ કરી અને કુલ દબાણ થશે. આ ટાઈપનો ક્વેશ્ચન આપણે એકાદ જોયો છે. તો પહેલા તમારે બંનેના મોલ શોધવા પડે, કારણ કે મારે સૂત્ર શું મૂકવું પડશે, પી ટોટલ બરાબર એન કુલ આરટીના છેદમાં શું આવશે, એન આરટી અપોન વી. આ રીતનું તમને આખું પદ જોવા મળે છે. તો પહેલા મારે બંનેને એન શોધવા પડે, તો એન એચ ટુ બરાબર શું થાય, ડબલ્યુ ના છેદમાં એમ, ડબલ્યુ બરાબર કેટલો છે 4 ના છેદમાં એમ બરાબર 2, એટલે કેટલો જવાબ આવશે અહીંયા 2 મોલ એચ ટુ થયું. એન ઓ ટુ બરાબર ડબલ્યુ ના છેદમાં એમ બરાબર ડબલ્યુ એટલે કેટલો થશે બેટા અહીંયા 8 ગ્રામ, 8 ના છેદમાં 32. ક્લિયર થાય છે આખી મેટર? ક્લિયર થાય છે બેટા? બહુ સિમ્પલ છે, અહીંયા આવશે 0.25 જવાબ. કુલ મોલ કેટલા થાય, કુલ મોલ બરાબર 2 વત્તા 0.25 બરાબર 2.25 મોલ. આની અંદર એડ કરી દઈએ તો અહીંયા શું થઈ જશે, 2.25 ગુણ્યા આર ની કિંમત કેટલી લો, 8.314 એને ગુણ્યા 10 ની -2 ઘાત. તાપમાન ટી બરાબર કેટલું લેવાનું છે, 27 ડિગ્રી સેલ્સિયસ કહી દીધું, કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખ્યું એટલે કેટલું થશે, 300 કેલ્વિન છેદમાં વી,
वी એટલે કદ કદ કિલો લઈ લેવાનું છે 1 ડેસિમીટર ઘન એટલે 1 ચલો કરો જે આનો બધાનો મલ્ટીપ્લિકેશન કરી નાખો બધાનો ગુણાકાર કરશો એટલે જવાબ શું મળે છે 56.0252 જવાબ શું આવે છે 56.0252 આ તમને મળ્યો જવાબ ક્લિયર છે બેટા ચલો ફટાફટી તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને પછીનો આ ભૂસી નાખો કારણ કે પછીનો દાખલો થોડો લાંબો છે એટલા માટે શું છું બેટા ઓકે 16મો ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે બેટા શું કહે છે જો તો કે ભાઈ નીતિભાર નીતિભાર કોને કહેવાય છે આપણે ક્યાં ઉદ્ધતિ સિલેબસમાં કે આપણે જોયું હતું નીતિભાર કોને કહેવાય તો લખી દીધું છે તમને બલૂનના દળ અને વિસ્થાપિત હવાના તફાવત બલૂનનું દળ અને વિસ્થાપિત હવાનો જે તફાવત છે એને આપણે નીતિભાર અથવા તો પેલોડ કહેવાય ફિઝિક્સમાં તમારે અવારનવાર આવતો છે પણ રોકેટની અંદર જે રોકેટનો નીતિભાર શું કહેવાય રોકેટનું ખુદનું દળ અને એની અંદર જે હવા છે એને જે તફાવત છે એને આપણે નીતિભાર કહેતા હોઈએ છીએ બરાબર એને ઇંગ્લિશમાં પેલોડ કહેવાય ફિઝિક્સમાં તમારે પેલોડ શબ્દ વારંવાર આવશે જો 10 મીટર ત્રિજ્યા અને 100 કિલોગ્રામ દળ ધરાવતું બલૂન છે બલૂન એટલે એક ફુગો છે કે જેનું ત્રિજ્યા કેટલી છે 10 મીટર અને દળ કેટલું છે 100 કિલોગ્રામ છે દળ ધરાવતા બલૂન 1.66 બાર દબાણે અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હિલિયમ વડે ભરવામાં આવે છે આ બલૂન જે છે એની અંદર શું દાખલ કરવાનું છે હિલિયમ દબાણ 1.66 અને તાપમાન કેટલું છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તો તમારે નીતિ ભાર ગણવાનો છે એટલે પેલોડ ગણવાનો છે આપણે કે એનો પેલોડ કેટલો હશે ઓકે ભાઈ તો પહેલા તું બલૂન જે છે આ બલૂનનું હું શું કરીશ તો કે ભાઈ બલૂનનું કદ શોધીશ શું કરીશ તો કે બલૂનનું દળ ને ત્રિજ્યા બધું આપેલું છે મારે બલૂનનું કદ શોધવું પડશે તો બલૂનનું કદ અથવા તો ફુગાનું કદ કહો તો પણ ચાલે બલૂનનું કદ બરાબર શું થશે તો કે 4/3 પાઈ આર ક્યુબ બલૂન છે ફુગો છે અને ગોળાકાર છે એટલે એનું આપણે કદ શોધવા માટે શું કરશું 4/3 પાઈ આર ક્યુબ 4/3 ઇન્ટુ પાઈ એટલે કેટલું થશે 22/7 કરું તો પણ ચાલે તો 3.14 લખું તો પણ ચાલશે આપણે 3.14 કરી નાખીએ 3.14 એને ગુણ્યા ત્રિજ્યા બરાબર શું છે 10 મીટરની 3 ઘાત લઈ લો એટલે શું થઈ જશે 10 મીટર અત્યારે કોઈ 3 ઘાત લઈ લેશું ઓવે હવે એનું કેલ્ક્યુલેશન કરશો તમે 4/3 × 3.1433 તો ઉડી જશે 10 ની 3 ઘાત એટલે જવાબ અહીંયા અહીંયા 3.14 બરાબર એટલે 10 ની 3 ઘાત એટલે કેટલું થશે તો કે 10 ની 3 ઘાત એટલે આપણે 1000 કેસો ને તો અહીંયા ટોટલ 4186.something જવાબ આવશે 4186.7 મીટર ઘન યસ 7 મીટર નો ઘન આ મને બલૂન નું કદ મળ્યું છે માત્ર કોનું કદ મળ્યું છે બેટા બલૂન નું કદ મળ્યું છે હવે હું એની અંદર હવા ભરીશ શું ભરવાનું છું હવા તો વિસ્થાપિત હવાનું દળ બરાબર શું થાય વિસ્થાપિત હવાનું દળ બરાબર હવાની ઘનતા લઈ લો હવાની ઘનતા બરાબર દળના છેદમાં કદ અવલોકો તો દળ બરાબર શું થાય હવાની ઘનતા ગુણ્યા હવાનું કદ વિસ્થાપિત હવાનું દળ બરાબર ઘનતા કેને ગુણ્યા હવાનું કદ વિસ્થાપિત હવાની ઘનતા ગુણ્યા વિસ્થાપિત હવાનું કદ હવાની ઘનતા કેટલી આપી છે 1.2 એને ગુણ્યા હવાનું કદ કેટલું છે ભાઈ આપણે જે હિલિયમ હવા કે હિલિયમ વાયુ કે તો એની અંદર ગોળાનું કદ હોય એટલે જ તમારું શું હશે હવાનું કદ હશે હાયાના ગોળાનું કદ હોય એટલું જ શું હશે હવાનું કદ હશે તો મારો અહીંયા હવાનું કદ પણ કેટલું થશે 41.86.7 મીટર ઘન ઓકે બે નું ગુણાકાર કરી નાખો બે નું મલ્ટીપ્લિકેશન કરી નાખો એટલે જવાબ આવશે તમારો 50 28.57 કિલોગ્રામ 50 28.57 કિલોગ્રામ આ તો તમારો હવાનું દળ છે વિસ્થાપિત હવાનું દળ છે હવે શું થાય છે બલૂનમાં જે ભરેલ હિલિયમ વાયુ છે એનું દળ કેટલું છે આ વિસ્થાપિત હવાનું દળ તો છે જ નો ડાઉટ પણ બલૂનની અંદર જે ભરેલ હિલિયમ વાયુ છે હિલિયમ વાયુનું દળ શું કરશે કે રીતે શોધશું બલૂનમાં ભરેલ હિલિયમનું દળ તો શું થશે P
पीवी बराबर एन आर टी, एन बराबर શું થઈ જાય ડબલ્યુ, બરાબર છે, બરાબર ડબલ્યુ ના છેદમાં એમ આર ટી, યસ યા નો? તો એમ ડબલ્યુ આપણે શોધીએ ને, ડબલ્યુ બરાબર શું થઈ જાય, પીવી એમ છેદમાં આર ટી, આવું સૂત્ર કહી શકાય બેટા, પીવી એમ ના છેદમાં આર ટી. કિંમત મૂકી દે બધાને, પી એટલે કેટલું છે, દબાણ કેટલું છે, દબાણ 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 ક્યાં ગયું છે દબાણ, હિલિયમ નું દળ છે આપેલું, ઘનતા આપેલી છે, હિલિયમ નું દબાણ આપણને આપેલું, ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે, તો એનું દબાણ થશે 1.66, યસ યસ મળી ગયું 1.66 બાર, બરાબર છે. કદ કેટલું થશે, તો જુઓ કદ બરાબર કેટલું લખવું પડશે મારે, તો મારે કદ બરાબર લખવું પડશે 41.86.7, કેટલું થશે 41.86.7 ગુણ્યા 10^3, 41.86.7 ગુણ્યા 10^3. હવે જવા ત્રણ ઘાત ક્યાંથી આવી ભાઈલા, આ ત્રણ ઘાત વાળી મેટર અમને સમજણ પડી ને, મીટર ઘન છે બેટા, મીટર ઘન ને મારે શેમાં ફેરવવું પડે, ડેસીમીટર ઘન માં અથવા તો લીટર માં, તો આ મીટર ઘન ને મેં શેમાં ફેરવું છે, ડેસીમીટર ઘન ની અંદર ફેરવું છે, એને ગુણ્યા એમ, એમ બરાબર શું છે, તો કે હેલિયમ નું દળ છે 4. હવે 4 ગ્રામ માં છે, મારી પાસે 1 મોલ એટલે 4 ગ્રામ થાય, મારે તો શેમાં જોઈએ, તો કે મારે એનું દળ કિલોગ્રામ માં શોધવું પડે, એટલે મને શેમાં મળશે, કિલોગ્રામ માં મળશે, બરાબર છે, કારણ કે ઉપરનું જે દળ છે એ પણ કિલોગ્રામ માં છે, એટલે આપણે એને કિલોગ્રામ માં કન્વર્ટ કરવા માટે 4 × 10^-3 વડે નું મલ્ટીપ્લિકેશન કરશું, આર બરાબર, આર બરાબર કેટલું છે, તો અહીંયા આપણને આપી દીધું છે કંઈક, આર યુ આર બરાબર 0.083 12 dm³ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ, અહીંયા જો મીટર હતું એને dm³ કીધું છે આપણે, બરોબર, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે યાદ રાખજો, બિના 10 ની તો ઘાત લખવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી 0.5 કન્વર્ટેડ છે એટલા માટે, અને વધ્યું છે કોણ, ટી, ટી બરાબર કેટલું તાપમાન છે, તાપમાન 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 27°C તાપમાન, એટલે થશે 300 કેલ્વિન, કેલ્વિન ની અંદર એને કન્વર્ટ કરશો એટલે કેટલું થશે 300 કેલ્વિન, એકમ લખવાની કઈ જરૂર નથી, છેલ્લે ડબલ્યુ છે એટલે કિલોગ્રામ માં એકમ આવવો જોઈએ, ચલો બધાની મલ્ટીપ્લિકેશન કરો અને ડિવાઇડેશન કરશો એટલે શું થશે, તો જવાબ આવશે 1116.44, કિલોગ્રામ, ક્લિયર છે, ઓકે ચલો વેલ, હવે આપણે શોધવાનું છે બલૂન માં ભરેલ કુલ દળ, બલૂન માં ભરેલ કુલ દળ, એટલે બલૂન નું દળ આવી જાય ને હિલિયમ નું દળ આવી જાય, કુલ દળ બરાબર બલૂન નું કુલ દળ, ભરેલ બલૂન નું શું, ચાલો બલૂન નું કુલ દળ બરાબર કેટલું થશે, તો કે સાહેબ તમારું જે હવા છે હિલિયમ નું દળ છે એ પણ એની અંદર આવી જશે, અને તમારું બલૂન નું દળ છે એ દળ પણ તમારે લખવું પડે, તો બલૂન નું દળ 100 કિલોગ્રામ, તો 100 + 116.44, ઓકે તો કેટલો જવાબ આવશે બેટા, તો કે 100 + 116.44 કરો જોઈએ જરા, એટલે 1216.44, 1216.44 કિલોગ્રામ, ઓકે આ બલૂન નું દળ થઈ ગયું. હવે જો આપણે શોધવાનું છે પેલોડ, એટલે કે નીતિભાર ની આપણે વાત કરવાની છે, નીતિભાર બરાબર શું છે, કોની કોની વચ્ચેનો છે, તો કે વિસ્થાપિત હવાનું દળ માઇનસ બલૂન નું દળ, તો વિસ્થાપિત હવાનું દળ કેટલું છે જુઓ, વિસ્થાપિત આપણે શોધવાનું છે નીતિભાર, નીતિભાર વિસ્થાપિત હવાનું દળ માઇનસ બલૂનનું દળ, બરોબર છે, વિસ્થાપિત હવાનું દળ છે 50 28.57, માઇનસ બલૂનનું દળ કેટલું થાય છે 1216.44, કરો જોઈએ બે નહીં બાદબાકી કરો બેટા, ચલો એટલે તમને જવાબ મળે છે 38 × 12.13, કેટલો જવાબ મળશે 38 × 12.13 કિલોગ્રામ, આ છે તમારા નીતિભાર ની વાત, દાખલા નંબર 16 ની વાત, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, વધારે સમય નહીં બગાડતા દાખલા નંબર 17 કરાવી દઉં છું, બરાબર છે, ટૂંકો દાખલો છે, બાકીના આપણે જે ક્વેશ્ચન છે કાલે કરશું, ભૂસું છો બેટા, ઓકે 1 2 3 ગો,
તો વાત કરવાની છે દાખલા નંબર 17 ની, બાકીના જે છે 23 એક જેટલા દાખલા છે, એમાં બે ત્રણ છેલ્લા દાખલા છે તો થિયરીટિકલ છે, એટલે એની પર બહુ ચિંતા નથી, બરોબર. અને વધારે દાખલા ગણાવીશ તો લેક્ચર લેન્ધી થઈ જશે, એટલે એક દાખલો ગણાવી નાખીએ, દાખલા નંબર 17, એટલે આપણું કામ કેવું થાય, થોડુંક હળવું થઈ જાય, બરોબર. દાખલા બહુ સિમ્પલ સિમ્પલ છે બેટા, બધા દાખલા ખૂબ સિમ્પલ છે. આ નીતિભર વાળો છે એ જરાક વિચાર માંગી લેવો છે કઈ રીતે આગળ વધવાનું એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, દાખલા નંબર 17 ની વાત કરીએ. 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને એક બાર દબાણ, 31.17 માં દાખલો, 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને એક બાર દબાણ. સાહેબ 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કે સાંભળેલું છે ખરું, વાયુના પ્રવાહીકરણમાં આપણે સાંભળેલું છે. 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એક બાર દબાણે 8.8 ગ્રામ CO2 વાયુ વડે રોકાયેલું કદ ગણો. 8.8 ગ્રામ CO2 વાયુ વડે રોકાયેલું કદ ગણો. ક્લિયર થઈ છે? આપણે કદ V ગણવાનું છે ભાઈ, કોઈ ઝંઝટ નહીં, કોઈ માથાકૂટ નહીં. કેટલો સિમ્પલ દાખલો છે જુઓ, તો મારે એ ગણવું પડશે PV બરાબર NRT, સૂત્ર મૂકી દઉં. ઓકે, મારે V ગણવું છે, V બરાબર શું થશે એ મારે શોધવું છે. અહીંયા જરાક સાઈડમાં લખી નાખીએ, હોય તો તાપમાન આપી દીધું T બરાબર 31.1 ડિગ્રી વત્તા 273, એટલે તમારા કેટલું થઈ જશે 31.1 વત્તા 273, એટલે તાપમાન થશે 304.1 કેલ્વિન, બરાબર છે. ઓકે, દબાણ P બરાબર થશે 1 bar, એ પણ રેડી છે. દળ છે W આપેલું છે 8.8 ગ્રામ, CO2 છે તો એનો અણુ ભાર પણ છે આપણને ખબર છે 44 ગ્રામ. હવે શું ઘટે છે, R બરાબર શું છે, 8.314 × 10⁻²² બાલી મૂકે મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, કેમ છે, કારણ કે એ બાર છે એટલા માટે. રેડી, ચલો તો આ બધી કિંમત મૂકી દો, V ને સૂત્રનો કરતા બનાવી દો, તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, N ની જગ્યાએ W ના છેદમાં એમ મૂકી દઉં, આરટી અપોન પી, યસ યનો યસ સર, ડબલ્યુ બરાબર 8.8, એને ગુણ્યા 8.314, એને ગુણ્યા 10⁻², એને ગુણ્યા 304.1 છેદમાં 44, CO2 છે એટલે 44, એને ગુણ્યા દબાણ 1. ક્લિયર? બધાનું તમારે શું કરવાનું છે, તમારે ગુણાકાર અને ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 5.05 લિટર. આ તમારા વાયુનું કદ, CO2 વાયુ કેટલું કદ રોક્યું હશે, 5.05 લિટર કદ રોકેલું હશે. આ છે તમારે દાખલા 17. ઓકે, 18, 19, 20, 21, 22, 23 બધા દાખલા સિમ્પલ છે, પણ એ દાખલાને આપણે કાલે જોઈશું. મને એમાં તો 3 લેક્ચરની અંદર પતી જશે, પણ થોડો લેન્ધી લેક્ચર બની જાય છે, થોડું સમજાવવા વધારે જાય એટલે થોડું લાંબુ બને, કોઈ વાંધો નહીં. 3 ના 4 થાય, 4 ના 5 થાય તો એ કોઈ પ્રશ્ન નથી, પણ આવડવું જોઈએ, આ ઇમ્પોર્ટન્ટ મેટર છે. અને બીજી વાત બેટા, જો આજે તમે એવું વિચારતો હોય કે ભાઈ હજી આપણી પાસે સમય છે, 11મું ધોરણ થઈ જાય પછી આપણે નિરાતે 12મું કરશું, તો બિલકુલ છેતી જજો, કારણ કે તમારી પાસે સમય બિલકુલ નથી. 11મું હોતું જ નથી સાહેબ, આ તો ઠીક છે, આપણે 11, 12 એવું નામ રાખીએ છીએ, બાકી 12 જ હોય છે ખાલી. અને 11મું તો શું છે કે 12માનો એક પાયો છે, એટલે આપણે એની અંદરના જે બેઝિક કન્સેપ્ટ છે આ બધા કન્સેપ્ટ સમજવા આપણી માટે અગત્યના છે. એટલે 11માં જેવું કંઈ હોતું જ નથી, 12મું જ હોય છે, અને આપણે કન્સન્ટ્રેશન 12માં પર જ કરવાનું છે. પણ અહીંથી કંઈક શીખશો તો તમને 12માં કંઈક આવડશે. અને બીજું, JEE અને નીટની અંદર તો બધું 11 શું કે 12 શું બધું સરખું જ છે, એટલે કોઈ એવા વિમાનો રહેવું કે ભાઈ હજી આપણી પાસે 11મું છે ને 11મું થઈ જાય પછી 12માં લડી લેશું, 12માં કંઈ લડાતું નથી બેટા, બરાબર છે. ખાસ યાદ રાખવાનું છે, બધા ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે 12માં લડી લેશું અને પછી કંઈ થતું નથી. સાયન્સનો સ્ટુડન્ટ હોય તો પહેલા દિવસથી જ તે કમ્પ્લીટ મહેનત જોઈએ, એકદમ એક્યુરેટ મહેનત જોઈએ. અને પહેલા દિવસથી જેવી મહેનત સ્ટાર્ટ કરો એવી મહેનત જ્યાં સુધી છેલ્લે સુધી, ટૂંકમાં કહેવાનો મતલબ કે અંત સુધી તમે જાળવી રાખશો, શરૂઆતથી જે મહેનત સ્ટાર્ટ કરો એવી અંત સુધી મહેનત જાળવી શકશો, એકદમ જબરદસ્ત મહેનત, તો અને તો જ રિઝલ્ટના તમે હકદાર છો, અને તો જ તમને મળશે, નહીતર રિઝલ્ટ મળશે નહીં. માત્ર તમે પછી 11મું જતું રહીને 12માં મહેનત કરવા માટે જાગો અને પછી એમ કહો કે મેં તો ઘણી મહેનત કરી હતી,
રિઝલ્ટ ના આવ્યું એવી રીતે આવશે પણ નહીં. રિઝલ્ટ જોતું હોય તો 11મા ધોરણના પહેલા લેક્ચર થી શરૂ કરી અને 12મા ધોરણની નીટની એક્ઝામ સુધી જબરદસ્ત મહેનત હશે ને તો જ રિઝલ્ટ તમારે ચરણોમાં હશે અને કે રાખવાનું છે બરોબર. એટલે જબરદસ્ત મહેનત સ્ટાર્ટ કરી દો. આ ચેપ્ટર બસ કમ્પ્લીટ થવાયું છે અને હજી આપણે થોડા એમસીક્યુ પણ જોશું આ ચેપ્ટરના, અને પછી આપણે ચેપ્ટર છઠ્ઠું સ્ટાર્ટ કરશું. તો જોવે છે બીજું કંઈ સારું હશે તો આપણે એ પણ સ્ટાર્ટ કરશું, જેવું સહેલું પડે એ પ્રમાણે કરશું. પણ મહેનત તો કરવી જ રહી, કોઈ બીજો ઓપ્શન છે નહીં. ઓકે, થેન્ક યુ.